સુરેન્દ્રનગરના લખતરના ખેડૂતોએ હાઈકોર્ટ માં અરજી કરી છે. 2500 જેટલા ખેડૂતોની હાઈકોર્ટમાં અરજી છે અને તેમણે વીમા કંપનીના ઠાગર થયા બાબતે રજૂઆત કરી છે. આ મામલે અરજદારે જણાવ્યું હતું કે પ્રીમિયમ વસૂલી નુકસાનીના વળતરમાં ઠાગર થયા કરી રહી છે. હાઈકોર્ટે રાજ્ય સરકાર વીમા કંપનીને નોટિસ ઇસ્યુ કરી છે. હાઈકોર્ટે અન્ય પક્ષકારોને પણ નોટિસ ઇસ્યુ કરી છે. હાઈકોર્ટે નોટિસ પાઠવી 15 જાન્યુઆરી સુધીમાં જવાબ માંગ્યો છે. વધુ વિગત સાથે સંવાદદાતા દિવ્યા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. દિવ્યા, જે રીતે સુરેન્દ્રનગરના લખતરના ખેડૂતોએ હવે આ મામલે હાઈકોર્ટમાં અરજી કરી છે, કારણ કે વીમા કંપનીઓ દ્વારા યોગ્ય સમયે યોગ્ય વળતર ચૂકવવામાં નથી આવતું, ત્યારે કેવી રજૂઆત હાઈકોર્ટમાં? જી મનીષા, જે રીતે કહી શકાય કે પાક વીમાને લઈને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના જે સરકાર તરફથી જે બહાર પાડવામાં આવી છે, પરંતુ વીમા કંપનીઓ લોન આપવાના બહાને જે ઠાગા ઠૈયા કરતી હોય છે અને તેમનો પાક નુકસાન થતો હોય છે, તેમને પૈસા આપવાના બહાને ઠાગા ઠૈયા જે કરતી હોય છે, તમામ બાબતોને લઈને આજે સૌરાષ્ટ્રના કેટલાક લખતર તાલુકાના જે તમામ જે ખેડૂતો હતા તેમને ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન જે કરવામાં આવી હતી. અવારનવાર સરકાર તરફથી પણ સરકારમાં રજૂઆત કરવામાં આવી છે. પાક વીમાને લઈને જે ખેડૂતોએ પણ અવારનવાર જે વીમા કંપનીઓને રજૂઆત કરી છે, પરંતુ કોઈ પણ બાબતનું ઉકેલ ન આવતા આખરે ખેડૂતો તરફથી ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. કોર્ટે પણ સરકાર સહિત વીમા કંપનીઓને પણ જ્યારે સુનાવણી હાથ ધરાશે ત્યારે જવાબ રજૂ કરવા માટે કડક શબ્દોમાં કહ્યું છે. ત્યાર સાથે જે તપાસ કેટલી કરવામાં આવી છે, ઠાગા ઠૈયા કયા કારણોસર જે કરવામાં આવે છે, તે તમામ બાબતોને ધ્યાનમાં રાખીને કોર્ટમાં જવાબ રજૂ કરવા માટે સરકારને કોર્ટ તરફથી જે નિર્દેશન કરવામાં આવ્યું છે. જી જી બિલકુલ દિવ્યા, આભાર આપનો માહિતી સાથે જોડાવા બદલ.